મૂળ લુધિયા મહારાષ્ટ્રના અને હાલ ડિંડોલી ખાતે ખરવાસા રોડ રૂક્ષ્મણી પાર્ક ખાતે રહેતા અનિલ સીતારામભાઈ મરાઠે આધાર કાર્ડ બનાવવાના ધંધા સાથે સંકળાયેલા છે અને ગોડાદરાના પ્રકાશનગર 5 ખાતે એસએમ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવે છે. થોડા દિવસ પહેલા તેઓ પરિવાર સાથે ભત્રીજાના લગ્નમાં લુધિયા ખાતે ગયા હતા. તે સમયે તેમની એસએમ એન્ટરપ્રાઇઝ નામની દુકાન બંધ હતી ત્યારે જાણે કે કોઈ રેકી કરીને જ પહેલાથી બેઠું હોય તેમ 10મીની મધ્યરાત્રિએ ચોરી સમયે દુકાનનું શટર ખોલી દુકાનમાંથી ફિંગરપ્રિન્ટર સ્કેનર, આંખનું સ્કેનર, આધાર કાર્ડના ફોટા પાડવાનો કેમેરો અને અલગ અલગ કંપનીના 2 ફિંગરપ્રિન્ટ ડિવાઇઝર મળી 45,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એ દિવસે મારી ઓફિસમાં રાત્રે લગભગ 1-1.5ના ગાળામાં, 1-2ના ગાળામાં ચોરી થઈ ગયેલી છે. સવારે જ્યારે અમે અહીંયા આવ્યા હતા ત્યારે અડધું શટર ખુલ્લેલું જોયું અને ખબર પડી કે અંદર કંઈ થઈ ગયું હશે. તો અંદર આવીને જોયું તો મારા આધાર કાર્ડના મશીન ને પેલા પ્રિન્ટર સ્કેનરની એ બધી વસ્તુઓ ચોરી થઈ ગયેલી હતી નહીં, અને એ બાકીનું બીજું સામાન જે છે એ વેર વિખેર કરી નાખેલું હતું. ત્યાર પછી મેં પોલીસને બોલાવીને એ લોકોને કમ્પ્લેન કરાવી છે. મારી દુકાન છે આસપાસ મંદિર પાસે પ્રકાશનગર ગોડાદરામાં, અને લગભગ મારો 40,000-45,000નું અહીંયાથી સામાન ચોરાઈ ગયેલું છે. બનાવ અંગે અનિલભાઈ મરાઠીએ લીંબાયત પોલીસ મથકે અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જોકે ચોરો ચોરી કરતા ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરોની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.